जो श्लोक 70 लांगगूल चालनम अदश्चरण अवपातम भूमौ निपत्य वदन दर दर्शनम च स्वा पिंडदश्य कुरुते गुजपंग वस्तु धीरोम विलोक्यति चाटु सतेश्च भुंगते। छंद छे वसंत तिलका अने अलंकार छे अप्रस्तुत प्रशंसा अने स्वभावोक्ति। अप्रस्तुत प्रशंसा अने स्वभावोक्ति समझी लो। स्वह एटले कूतरू, कूतरू छे ए खावानू आपनारनी आगळ पूछड़ी पटपटावे छे, नीचे पड़ी आळोटे छे, પોતાનું મુખ અને પેટ દેખાડે છે, પરંતુ શ્રેષ્ઠ હાથી જે ખાવાનું આપે છે એણે અને બંને ધીરતાપૂર્વક એકબીજાની સામે જુએ છે અને અનેક વચનો કહો પછી તે ખાય છે। અહીંયા આપણને બે પ્રકારના માણસોની વાત કરી। કેવા બે પ્રકારના? તો આપણે જોઈએ છે રોજ કૂતરાને રોટલી ખવડાવવા જઈએ તો તરત જ પૂંછડી પટપટાવવા માંડે અને આળોટવા માંડે, એટલે નિમ્ન કોટીનો છે કે ખાવાનું જોયું અને એને આપણી સામે તૈયાર થઈ ગયો કે હા તમે કહેશો એ કરવા તૈયાર છું। ત્યાર પછી હાથી છે, આપણે ઘણીવાર સાંભળ્યું છે કે હાથી એના ચાલક ઐરાવતથી જ, એ ચાલક જે હોય એનાથી જે કંટ્રોલમાં આવે છે, બધાથી નહીં, અને એને ખવડાવવા આપવા જવું હોય તો એકદમ જ નાખીને આવો તો ચાલે નહીં, તો એ ખાતું નથી, એની પાસે ધીરતાપૂર્વક મહાવત જે છે એની જોડે જવું પડે, મહાવત કે સૂંઢમાં આપો તો જ ખાય છે। અને આ હાથી અને કૂતરાની ભિન્નતા છે, એવી રીતે સમાજમાં પણ બે પ્રકારના માણસો છે। હાથી જેવા છે એની પાસે તમારે ધીરજપૂર્વક ઊભા રહેવું પડે, કૂતરા જેવા માણસ છે એની પાસે જાઓ તો એ તરત જ તમારી ખુશામત કરવા માટે તૈયાર થઈ જશે। સમાજ નિદર્શન એ કરેલું છે। ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આગળનો શ્લોક જુઓ, 71 રાજન દુદુક્ષસી યદિ ક્ષતિ ઘેનુમતામ તેનાધિવત્સમ ઇવ લોકમ પુષાણમ તસ્મિંશ સમ્યગ નિશમ પરિપોષ્યમાણે નાના ફલઈ ફલતી કલ્પલતેવ ભૂમિહ। છંદ છે વસંત તિલકા અને અલંકાર છે રૂપક। સમજી લઈએ, હે રાજા, જો આ પૃથ્વી રૂપને ગાયને દોહવા ઈચ્છતો હોય તો આ પ્રજાનું વાછરડાની જેમ પોષણ કર, પ્રજાનું હંમેશા સારી રીતે પાલન પોષણ કરવામાં આવે ત્યારે ધરતી કલ્પલતાની માફક વિવિધ પ્રકારના ફળ આપે છે। અહીંયા શું કહ્યું? તો એક શ્રેષ્ઠ રાજાના લક્ષણો બતાવ્યા। એક બીજો સવાલ ઊભો થયો, શ્રેષ્ઠ રાજનીતિ દર્શાવો। શ્રેષ્ઠ રાજા કોને કહેવો? તો ઉદાહરણ આપણને આપ્યું કે ગાય જેવી રીતે વાછરડાનું ધ્યાન રાખે છે એમ રાજાએ પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ, પાલન પોષણ કરવું જોઈએ। એમ થાય તો જ આ ધરતી ઉપર પોષણની પ્રક્રિયા જે છે એ વ્યવસ્થિત ચાલે, અને ત્યારે જ આ ધરતી ઉપર વિવિધ પ્રકારના ફળ ફૂલ મળે। ત્યાં સુધી મળતા નથી, ધરતી બેલેન્સમાં રહે। કહેવાનો અર્થ એ છે કે ગાય વાછરડાનું ધ્યાન રાખે છે, એવી જ રીતે રાજાએ પ્રજાનું રાખવાનું છે। પહેલાના સમયમાં અહીંયા પણ સમાજ બતાવ્યો છે, રામ રાજ્ય સમયે પ્રજા પાસે ક્યારેય વેરા લેવાતા નહોતા। અત્યારે આપણે જુદા જુદા પ્રકારના વેરા લઈએ છીએ, છતાં આપણને અમુક બાબતો મળતી નથી, પણ એની પાછળ પણ આખી પરિસ્થિતિ કામ કરે, જેને આર્થિક રીતે વિકાસ દર કે આર્થિક વિકાસ દરમાં જ્યાં સુધી આપણે પહોંચી વળતા નથી
ત્યાં સુધી કરવેરા આપણી ઉપર આવતા હોય છે. એટલે રાજાએ પણ સમાજને ધ્યાનમાં રાખવો પડે અને સમાજે પણ રાજાને ધ્યાનમાં રાખીને વર્તવું પડે એવું અહીંયા આપણને સમજાવી. અહીંયા યુનિટ 3 સુધીના બધા જ શ્લોક એટલે મહત્વના શ્લોકોનું ભાષાંતર પૂરું થાય છે. બીજા બધા તમારે જાતે જોઈ લેવાના, એકવાર રીડિંગ કરવાના. મહત્વના પર 70% ભાર મુકાય, 30% તો વાંચેલા હોવા જ જોઈએ, હોને બરોબર. યુનિટ 2 સુધીની સવાલ જવાબ ટૂંકનો અંત પતી ગયા છે, યુનિટ 3 ના સવાલ જવાબ જ બાકી છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?